नमस्कार, तमे निहाळी रह्या छो न्यूज पॉइंट समाचारोनी साथे हूँ छू भावना। समाचार विगतवार जोता पहला नजर करिए आजनी टॉप हेडलाइंस पर। बनास बैंकना जनरल मैनेजरनी हकालपट्टी मामले चेरमेननुं निवेदन सामे आव्युं। बे दिवस बाद चेरमेन द्वारा मीडियाने अपायुं निवेदन, तपास कमिटी द्वारा लेवायो निर्णय। भरूचनो 70 માસનો દીકરો ધરાવે છે અનોખી સિદ્ધિ, 1 મિનિટમાં 70 વેજીટેબલ અંગ્રેજીમાં ઓળખી બતાવે છે। 70 મહિનાના નક્ષનું નામ બુક ઓફ રેકોર્ડમાં દર્જ કર્યું। દિયોદરના ચીબડામાં શૌચાલય કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો। જિલ્લા વિકાસ અધિકારીએ 12 ટીમોની નિમણૂક કરી તપાસ હાથ ધરી। અમીરગઢ વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો ન મળતા કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું। કિસાન સંઘ અને ખેડૂતોએ જેટકોની ઓફિસે આવેદનપત્ર આપી કરી રજૂઆત। बनासकांठा जिल्लामां एक गाम एवुं के ज्यां नथी मनावाती होळी, दिसा तालुकाना रामसनमां होळीनो दिवस फेरवाई जाय छे मातम। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બનાસ બેંકમાં જનરલ મેનેજરની હકાલપટ્ટી મામલે ચેરમેનનું નિવેદન સામે આવ્યું। બનાસકાંઠા જિલ્લામાં આવેલી સહકારી બેંક બનાસ બેંકમાં બોગસ ડિગ્રી મામલે જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી કરવામાં આવી હતી, જે સમગ્ર મામલો જિલ્લાભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો। ત્યારે આજે બે દિવસ બાદ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। પૂર્વ ચેરમેન એમ એલ ચૌધરીની સૂચનાથી કમિટીની રચના થઈ હતી અને તપાસ કમિટીમાં ડિગ્રી ખોટી હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે અશોક ચૌધરી સામે કાર્યવાહી મામલે નિયામક મંડળ નિર્ણય લેશે તેમ બેંક ચેરમેન નંદાભાઈ પટેલના નિવેદન આપ્યું હતું, જેના પગલે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અમારી બનાસકાંઠા મધ્ય સહકારી બેંકની મારી ચેરમેન તરીકે નિમણૂક થયા પછી પ્રથમ બોર્ડની મીટિંગ હતી અને અમારું આખું જનરલ બોર્ડ મળ્યું હતું। એની અંદર કેટલાક સભ્યોએ એમને મળેલી અરજીઓના આધારે કે તમે જે ભરતી કરી છે એ ભરતી પ્રક્રિયા પણ ખોટી છે, તમે કોઈ બઢતીઓ આપી છે તો બઢતી પ્રક્રિયા પણ ખોટી છે, ડિગ્રી ઓછા વધતી હોય એવા લોકોને પણ મેનેજરો બનાવી દીધા છે, જુનિયર મેનેજરો પણ બનાવી દીધા છે, આવા બધા આક્ષેપો થયા અને એની પુખ્ત ચર્ચા અમારા બોર્ડે કરી અને એ વખતે તત્કાલીન ચેરમેન જે એમ એલ ચૌધરી સાહેબે જે વહીવટ કર્યો હતો અને એમના સમયની અંદર ભરતી અને જે કોઈ ભરતી કે એના અગાઉના ચેરમેનના સમયમાં જે કંઈ પ્રક્રિયાઓ થઈ હતી એની તટસ્થ તપાસ થવી જોઈએ એવો એમ એલ ચૌધરી સાહેબે આગ્રહ રાખ્યો। બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીઓ નજીક આવતા જ નેતાઓ બિલાડીના ટોપની જેમ બહાર આવ્યા। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ 5 વર્ષે બહાર આવતા સમગ્ર પંથકમાં ચર્ચાઓ। બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીઓ નજીક આવવાની સાથે જ બિલાડીના ટોપની જેમ નેતાઓ બહાર આવ્યા છે અને લોકોની ચિંતા કરતા નજરે પડી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ હાલમાં ખેડૂતોના વીજળીના પ્રશ્નો મામલે બહાર આવી સરકાર સામે માગણીઓ શરૂ કરી છે, ત્યારે મહત્વની વાત એ છે કે અગાઉ વિધાનસભામાં ધારાસભ્ય પદે હતા ત્યારે કોંગ્રેસ દ્વારા તેમને લોકસભાની ટિકિટ પણ આપવામાં આવી હતી અને તે સમયે ભાજપમાં હરિભાઈ ચૌધરી લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે જ્ઞાતિવાદના સમીકરણ ગોઠવી અને પોતે વિધાનસભામાં ચાલુ રહે અને હરિભાઈ લોકસભા જીતે એ પ્રમાણે ગોઠવણ કરીને કોંગ્રેસની સીટ ખોવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે ફરી ચૂંટણી નજીક આવતા ધાનેરા પંથકમાં 5 વર્ષમાં એક પણ વાર ક્યાંય પ્રજાના પ્રશ્નો મામલે ક્યાંય દેખાનારા પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સક્રિય બન્યા છે અને મીડિયા સમક્ષ નિવેદનો આપી રહ્યા છે, ત્યારે ધાનેરાની પ્રજામાં પણ મામલો ચર્ચાસ્પદ બન્યો છે। તો બીજી બાજુ કોંગ્રેસને પણ હવે વિચારવું જોઈએ કે આવા સત્તા ભૂખ્યા પ્રજાના પ્રતિનિધિને દૂર કરીને આગામી ચૂંટણીમાં સારા ઉમેદવારની પસંદગી કરી કોંગ્રેસની સીટ જાળવવી જોઈએ તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે। તો બીજી બાજુ ધાનેરાના પ્રજાની એક પણ સમસ્યામાં ક્યાંય દેખાયા નથી અને ચૂંટણી નજીક આવતા જ બિલાડીના ટોપની જેમ બહાર નીકળીને ખેડૂતોની મુશ્કેલીઓ સરકાર પર આક્ષેપો કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે ધાનેરા પંથકમાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે। બનાસકાંઠા જિલ્લો પાણીથી, ભૂગર્ભના પાણીથી વંચિત જિલ્લો છે। 1000 ફૂટે પણ બનાસકાંઠા જિલ્લાની અંદર જમીનમાં ભૂગર્ભમાં પાણી અત્યારે નથી, અધૂરામાં પૂરું હોય એમ જે પશ્ચિમના 4-5 તાલુકામાં નર્મદાનું પાણી આવે છે અને જે નર્મદાના પાણીથી લોકો શિયાળુ, ચોમાસું, ઉનાળુ વાવેતર પકવતા હોય છે। ચાલુ સાલે વરસાદની અછત હતી જેના કારણે ઘાસચારાની જિલ્લામાં ખૂબ તકલીફ છે। આશા હતી કે બનાસકાંઠા જિલ્લાના જે 4-5 તાલુકાના ખેડૂતો છે ત્યાં ઘાસચારો વવાશે અને ત્યાંથી જે અમારો સૂકો વિસ્તાર છે
ધાનેરા, દોંતીવાડા, ડીસા, અમીરગઢ, પાલનપુર, વડગામ, દોતા, દિયોદર વગેરે તાલુકાની અંદર અમે ઘાસચારો પણ લાવશું, ત્યાંથી વેચાથી મળશે. તો અને સાથે સાથે અત્યારે અધૂરામાં પૂરું હોય એમ સરકાર ઉપકરણની નિંદ્રામાં પડી રહી છે. ખેડૂતો આખા ગુજરાતની અંદર વીજળીનું ભયંકર જળ સંકટ છે. અમીરગઢ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળા ખાતે ઇન્દ્રપ્રસ્થ આનંદ ગરબા મંડળ પાલનપુર દ્વારા બાળકોને ગણેશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. ઇન્દ્રપ્રસ્થ આનંદ ગરબા મંડળ છેલ્લા 8 વર્ષથી સેવાનું કાર્ય કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે ઇન્દ્રપ્રસ્થ આનંદ ગરબા મંડળ બહેનો સાથે જોડાયેલું છે. તો ગરબા મંડળની બહેનો ઉત્સાહપૂર્વક સેવાનું કાર્ય કરી રહ્યા છે, તેમજ વર્ષ દરમિયાન ગરબા મંડળની બહેનો દ્વારા સુખડી તેમજ મીઠાઈ બનાવીને ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવે છે, તેમજ સ્વાન માટે લાડુ બનાવીને પુણ્યનું કામ પણ કરવામાં આવે છે. ત્યારે અરણીવાડા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે ગરબા મંડળની બહેનો દ્વારા આનંદના ગરબા ગાઈને નાના બાળકો સાથે ગરબા રમીને આનંદ કરવામાં આવ્યો હતો, તેમજ ગરબા મંડળમાં અલગ જ્ઞાતિની કુલ 15 બહેનો જોડાયેલી છે. અલ્પાબેન પટેલ, હેતલબેન રાવલ, ગીતાબેન રાવલ, રેખાબેન ઠક્કર, દીપિકાબેન પટેલ, રિપલબેન પટેલ, કુસુમબેન પંચાલ, રસીલાબેન પટેલ, નંદાબેન રાવલ, શિલ્પાબેન રાવલ, પન્નાબેન જોશી ગરબા સાથે જોડાઈને ઇન્દ્રપ્રસ્થ આનંદ ગરબા મંડળમાં જે ભંડોળ ભેગું થાય છે તે સેવાના કાર્યોમાં ઉપયોગ કરે છે, તેમજ ગરબા મંડળની બહેનો ઉત્સાહપૂર્વક સાથ સહકાર રાખીને સેવાનું કાર્ય કરે છે. તેમજ અરણીવાડા પ્રાથમિક શાળા ખાતે ગરબા મંડળની બહેનોને લાવવા માટે પ્રાથમિક શાળાના આચાર્ય કાંતિભાઈ સાહેબનો સાથ સહકાર રહ્યો હતો. ઇન્દ્રપ્રસ્થ આનંદ ગરબા મંડળની અમે સર્વે બહેનો અહીંયા ઉપસ્થિત છીએ અને અમારું આજે અહીંયા કાંતિભાઈના આમંત્રણથી અમે બધી બહેનો અહીંયા અરણીવાડા ગામમાં અમે અહીં પ્રાથમિક શાળામાં અમે યુનિફોર્મનું વિતરણ કરવા આવ્યા છીએ. અને એ સિવાય પણ અમે અમારા મંડળમાંથી જે ભંડોળ ભેગું થાય છે એમાંથી અમે કૂતરા માટે લાડુ બનાવીએ છીએ, ગરીબ બાળકો માટે સુખડી બનાવીએ છીએ અને મોહનથાળ સેવોનું પણ વિતરણ કરીએ છીએ અને અનેક અમે અનેક વસ્તુઓનું પણ અમે અમુક અમુક જગ્યાએ વિતરણ કરીએ છીએ. પાલનપુરની સ્કૂલોમાં પણ વિતરણ કરવા જઈએ છીએ. અને આજે કાંતિભાઈનો પણ અમને ખૂબ અમારે આભાર માનવો જોઈએ કે એમણે અમને આ કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા અને અહીંયા આવવાનો અમને મોકો મળ્યો. અને આગળ પણ અમે મા અંબાને અને બહુચરને પ્રાર્થના કરીએ કે અમને આવી સુનેરી તકો મળતી રહે અને અમારા જે ભક્તિનું ફળ છે અને જે ફંડ ભેગો થાય છે એ સારા કાર્યમાં વપરાતો રહે તેવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ. અને આ સર્વે કાર્યોમાં અમારી મંડળની બહેનોનો પૂરેપૂરો સહયોગ રહ્યો છે. બધી બહેનો પણ એટલી જ ઉત્સાહી છે જે આ સર્વે કાર્યમાં અમને ખૂબ મદદરૂપ અને ખૂબ સહયોગ આપે છે. વાડા પ્રાથમિક શાળામાં ઇન્દ્રપ્રસ્થ આનંદ ગરબા મંડળ દ્વારા એમના એકત્ર થયેલા જે ફાળામાંથી મારી શાળાના તમામ બાળકોને અમને ગણવેશ સહાય એટલે દરેક બાળકને ગણવેશ આવી જગ્યા પર આવીને ગણવેશ વિતરણ કરી દરેક બાળકને ગણવેશ પહેરાવ્યા. એ સિવાય અમને પ્રસાદની વ્યવસ્થા કરી છે અને નિશાળમાં ગરબાનું એવું આયોજન કર્યું છે અને બાળકોમાં જે ખુશી મળી છે તે ખુશી અનહદ આપણને વધારે દેખાય છે અને આ પ્રકારના કાર્યક્રમ થવા જોઈએ જેથી ગરીબ બાળકોને પણ મદદરૂપ થાય, પ્રોત્સાહન મળે. અને અત્યારે એમનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ જગ્યા પર આવીને એમને આ શાળાના તમામ બાળકોને ગણવેશ વિતરણ કર્યા. એટલે ડીસાના જૂના ડીસા હાઈવે પર દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી દારૂ ભરેલી ગાડી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સમગ્ર ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે. ત્યારે આજે ડીસા તાલુકાના જૂના ડીસા હાઈવે પર દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળી ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જોકે ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ ભરેલી કોઈ ઘટના સ્થળથી ગાડીને હટાવી લેવાઈ હતી. જોકે તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતા અકસ્માત સર્જાર ફોર્ચ્યુનર ગાડી તથા ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તમામ મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તાલુકા પોલીસ દ્વારા ફોર્ચ્યુનર ગાડી ચાલક બકાભાઈ ઠાકોર અને કરણસિંહ કીર્તિસિંહ દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે ડીસા તાલુકાની ડીએમપી ગર્લ્સ શાળાની અંદર હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી. ડીસાની ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થિનીઓ દ્વારા હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે ડીસાની વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે સળંગ 2 વર્ષ કોરોનાને લીધે અમને સ્કૂલની અંદર રજા હોવાથી હોળીના તહેવારના દિવસે અમારી બધી બહેનપણો સાથે મળી હોળી ખેલવાની મજા આવતી હતી. તે શાળાઓ બંધ હોવાથી અમે ઘરે બેઠા હોળી ખેલવાની મજા નહોતી આવતી, ત્યારે આ વખતે શાળાઓ ચાલુ હોવાથી અને હોળી જેવા તહેવારની આજે અમે બધી વિદ્યાર્થિનીઓ સાથે મળીને હોળી ખેલવાની ખૂબ મજા પડી હતી. ત્યારે સૌ કોઈ નાના મોટા આ તહેવારને ખુશી ખુશીથી વધાવી લીધો હતો અને એકબીજા ઉપર કલર ગુલાલ છાંટી મજા માણી હતી અને ડીએમપી ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થિનીઓના ગુલાલથી રંગબેરંગી ચહેરાઓ જોવા મળ્યા હતા. બધી વિદ્યાર્થિનીઓ ખુશખુશાલ જોવા મળી હતી. જૂના ડીસા ગામે મોડી રાત્રે મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. 3 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા. પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા અનેકો સવાલ.
છેલ્લા કેટલાય સમયથી જુનાડીસા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કડળી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જુનાડીસા વિસ્તારમાં પોલીસના નાક નીચે દેશી વિદેશી દારૂના વેચાણ સાથે ચોરીની ઘટનાના દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મોડી રાત્રે જૂના બસ સ્ટેન્ડ પાછળ આવેલ કુમકુમ મોબાઈલ દુકાનમાં ચોરી થતા ચકચાર મચી જવા પામી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મોડી રાત્રે બે અજાણ્યા શખ્સો દ્વારા મોબાઈલની દુકાન તોડી ચોરી કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે કુમકુમ મોબાઈલ દુકાનદાર પંકજભાઈ ઠક્કર દ્વારા જણાવાયું હતું કે મોડી રાત્રે તેમની દુકાનમાં ચોરી થવા પામી છે, જેમાં અંદાજે 3 લાખનો મુદ્દામાલ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે અગાઉ પણ અનેક ચોરીની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે, જેનો ભેદ આજ દિન સુધી ઉકેલાયો નથી. ત્યારે પોલીસની કામગીરી સામે પણ ગ્રામજનો દ્વારા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે આજે રાત્રિ દરમિયાન મોબાઈલ દુકાનમાં ચોરી થવા પામતા ડીસા તાલુકા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાલનપુરના આબુ હાઈવે પર જીપ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પાલનપુર આબુ હાઈવે પર હનુમાન ટેકરીથી એરોમા સર્કલ તરફ જઈ રહેલી જીપ અચાનક પલટી જતા જીપમાં સવાર બે યુવકોને સામાન્ય ઇજાઓ થવા પામી હતી અને ઘટનાને લઈ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારે જીપમાંથી ક્રિકેટના બેટ સહિતના સાધનો મળી આવતા યુવકો ક્રિકેટ રમતા જતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. ત્યારે ઘાયલોની સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત. એક મિનિટમાં 70 વેજીટેબલને અંગ્રેજીમાં ઓળખી બતાવ્યા. 3 મહિનાની વયે જ માતાને પોતાના બાળકની અનોખી યાદશક્તિની ઓળખાણ થઈ ગઈ હતી. શાર્પ મેમરી ધરાવતા નક્ષની એક જ વખતમાં યાદ રહેવાની ક્ષમતાનું માતા રિયાબેન દેસાઈને જ્યારે નક્ષ માત્ર 3 મહિનાનો હતો ત્યારે ધ્યાન પર આવ્યું હતું. નક્ષની અનોખી સિદ્ધિ બદલ તેને મેડલ અને પ્રમાણપત્ર પણ મળ્યું છે. પોતાના બાળકની આગવી યાદશક્તિનો ખ્યાલ આવતા માતાએ તેને વિવિધ ચીજવસ્તુઓ ફ્લેશકાર્ડની ઓળખી બતાવવાનું શરૂ કર્યું હતું અને નક્ષ એક જ વારમાં ફ્લેશકાર્ડ જોઈ તે વસ્તુને યાદ પણ રાખી લેતો હતો. હાલ રમત સાથે નક્ષ વિવિધ ભગવાનના ફોટા પરથી નામ અને ફેમસ વ્યક્તિઓની ઓળખ કરી રહ્યો છે. આગળ જતા નક્ષ આવનાર સમયમાં સેલિબ્રિટીઓ અને બીજા અનેક રેકોર્ડ તેની અદ્ભુત મેમરી થકી હસ્તગત કરી શકે તેમ છે. એની હાલ ઉંમર 1.5 વર્ષ છે, પરંતુ એને એ જ્યારે 17 મહિનાનો હતો ત્યારે જ એને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં 1 મિનિટમાં 17 વેજીટેબલ્સ ઇંગ્લિશમાં આઈડેન્ટિફાય કરીને એને નવો રેકોર્ડ ક્રિએટ કર્યો છે, જેનું એને મેડલ અને સર્ટિફિકેટ મળ્યો છે. તેના માટે અમે ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહ્યા છે. એ નક્ષ જ્યારે 3 મહિનાનો હતો ત્યારથી જ એની ઘણી આવડતો અમે જોઈ હતી, જેથી એને રમત રમતમાં અમે શીખવાડવાનું ચાલુ કર્યું, જેથી બાળકો મોબાઈલમાં ઓછું ધ્યાન આપે અને નવી ક્રિએટિવ રીતે કંઈક શીખી શકે તે માટે અમે આ ચાલુ કર્યું હતું. અને ત્યારે અમને ખબર પડી કે નક્ષ એક જ વારમાં ઓલમોસ્ટ બધું શીખી લે છે, તો તે એ જોવાથી અમને એક આવ્યું કે હવે આની આ એની આવડતને અમારે બહાર લાવવી જોઈએ. દિયોદરના ચીબડા ગામે શૌચાલય કૌભાંડમાં તપાસનો ધમધમાટ. હાઈકોર્ટના આદેશને પગલે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ 12 ટીમોએ તપાસ પૂર્ણ કરી અહેવાલ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામકને સોંપાયો. દિયોદર તાલુકાના ચીબડા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાની કામગીરી ચાલી હતી, જેમાં ગ્રામ પંચાયતથી તાલુકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ગેરરીતિ કર્યા હોવાનું જાણવા મળતા ચીબડા ગામના જાગૃત નાગરિકે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરી અરજદારને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં હાઈકોર્ટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને શૌચાલયની ગેરરીતિ થયાના તપાસના આદેશ અપાતા છેલ્લા 2 દિવસથી જ્યાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની 12 જુદી જુદી ટીમોએ દિયોદર તાલુકાના ચીબડા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંદાજે 362 જેટલા શૌચાલયની તપાસ આરંભી હતી. શૌચાલયની તપાસ 3 દિવસથી અમારી ટીમ અહીંયા કામ 362 શૌચાલયની તપાસ કરી. એમાં DDO સાહેબે અમને નિયામક સાહેબ દ્વારા અહીંયા અમને મૂક્યા હતા. એની બધી કામગીરી અમે આજે પૂર્ણ કરી છે. પૂર્ણ કરીને અમે DDO સાહેબને ત્યાં નિયામક સાહેબને સુપ્રત કરી દઈશું, જે 3 દિવસ ટીમે કામ કર્યું. આ સંડાસ બાબત જો ટીમો હોય દોડે છે એ ખોટી રીતે તપાસ કરે છે અને અમારા જે 360ના છે એનામાં અમારું જે 50-60 શૌચાલય સ્થળ ઉપર છે ને એ DDO સાહેબ હાશે આવીને તપાસ કરે. આ નાણાંની અમારે મગ છે એ અમારું પૂરું થાય અને ગરીબ માણસનો ન્યાય મળે અને દૂધનું પાણીનું પાણી DDO સાહેબ આવે તો તપાસમાં ખબર પડે અમને. આ હાઈકોર્ટમાં બી જે અરજી કરી હતી આ સંડાસની અમારે ઝીબ્રા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે નાણાં ખોટા વપરાણા છે અને ખોટી ક્રીમો બનાવી અને ગરીબ માણસોને જે 300 હાઈટ બનાવી અને 3 દિવસથી તપાસ થાય છે એ સંતોષ નથી અમને. DDO સાહેબ જાતે આવીને આની તપાસ કરશે તો દૂધનું પાણીને પાણી થઈ જશે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનું. Thank you.
વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. અમીરગઢ વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો ન મળતા ભારતીય કિસાન સંઘે આવેદન પત્ર આપ્યું. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાલ અને અતિ પછાત તાલુકાનું બિરુદ પામનાર અને ખેતી પ્રધાન તાલુકા ગણાતા અમીરગઢમાં ખેતી માટે વીજ પુરવઠો પૂરતો ન મળતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને માત્ર 6 કલાક જ લાઇટ મળતા કઈ રીતે સિંચાઈ કરવી તે વિમાસણમાં મુકાઈ ગયેલ છે. જેને પાણીના તળો ઊંડા ગયેલ છે તેને તો 6 કલાકમાં આકરા વલણ થઈ ગયા છે. આ માટે બનાસકાંઠા જિલ્લાના કિસાન સંઘ દ્વારા ઇકબાલગઢમાં આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીએ આ બધી મુશ્કેલીઓ માટે નાયબ ઇજનેરને પૂરતો વીજ પુરવઠો આપવા માટે આવેદનપત્ર આપેલ છે કે આવેદનપત્રને ધ્યાને રાખી અધિકારી કાર્યવાહી કરવા માટે આશ્વાસન આપેલ છે. આજ રોજ ઇકબાલગઢ મુકામે ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીએ અમો ભારતીય કિસાન સંઘના અમીરગઢ તાલુકાના ખેડૂતોએ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં આવેદનમાં પત્રનો પ્રશ્ન અમારો 6 કલાક જે છેલ્લા 8-10 દિવસથી લાઇટ આપવામાં આવે છે તેને સત્વરે પૂરતો 8 કલાક લાઇટ આપવામાં આવે અને જે અમારો ઉનાળો સિઝનની અંદર મગફળી અને બાજરી અને શકરરેડી તળવા જેવા પાકોનો પાક નિષ્ફળ ન જાય એ હેતુસર અમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પૂરતું વીજળી મળે એવી અમે ખાતરી આપી છે. ગઢ ખાતે પોલીસ મથક સામે પશુદાણ ભરેલું કન્ટેનર રોડ વચ્ચે ફસાઈ જતા અફરાતફરી સર્જાઈ હતી. ભારે જહેમત બાદ જેસીબીની મદદથી બહાર કઢાયું. કન્ટેનર ફસાતા રોડ પર પડ્યા મોટા ખાડાઓ. પાલનપુર તાલુકાના ગઢ ખાતે મુખ્ય માર્ગ પર પશુદાન ભરીને આવેલ કન્ટેનર અચાનક ફસાઈ જતા અફરાતફરી સર્જાઈ હતી. ગઢ પોલીસ મથક નજીક હરિયાણાથી પશુદાન ભરીને આવેલ કન્ટેનર અચાનક રોડ પર ફસાઈ જતા અફરાતફરી સર્જાઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયું હતું, જેના પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ભારે જહેમત બાદ જેસીબી બોલાવી કન્ટેનરને બહાર નીકળવામાં આવ્યું હતું. જો કે કન્ટેનર નીકળવા માટે પ્રયાસો કરાતા નવીન બનાવેલ રોડ પર મોટા ખાડા પડી જવા પામ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાનો ટેસ્ટ કરતી 5 લેબોરેટરી પૈકીની 2 લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લાની 3 લેબોરેટરીમાં દૈનિક 3000 કોરોનાના ટેસ્ટ કરાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હોય, જિલ્લામાં કોરોનાનો ટેસ્ટ કરતી 5 લેબોરેટરી પૈકીની 2 લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 3 લેબોરેટરીમાં હાલ કોરોનાના દૈનિક 3000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના ઝડપી રિપોર્ટ આવે તે માટે મોરિયાની બનાસ મેડિકલ કોલેજ, દાંતીવાડા, અંબાજી, ડીસા અને થરાદ મળી 5 લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ શરૂ કરાયા હતા. જો કે જિલ્લામાં કોરોના સંક્રમણ અંકુશમાં આવતા અને છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થતા મોરિયા અને દાંતીવાડાની લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ બંધ કરાયા છે, જ્યારે અંબાજી, ડીસા અને થરાદની લેબોરેટરીમાં ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ છે, જ્યાં દૈનિક 3000 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોની કેનાલમાંથી લાશ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે થરાદની મુખ્ય કેનાલમાંથી ફરી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોની કેનાલમાંથી લાશ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે થરાદની મુખ્ય કેનાલમાંથી ફરી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. થરાદની મુખ્ય કેનાલ વાવના વાલ્મીકી યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો, ત્યારે 2 દિવસની શોધખોળ બાદ થરાદના ફાયર ફાઈટર સુલતાન મીરે લાશને શોધી કાઢી હતી અને મૃતકની લાશ કાઢીને આગળની કાર્યવાહી માટે પરિવારને સોંપી હતી. ત્યારે બનાસકાંઠામાં કેનાલમાં આપઘાતની ઘટના સતત અવિરત બની છે, જે લાલબત્તી સમાન છે. દિયોદરના જસાલી ખાતેથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂત આગેવાનોને ગુજરાતના મુખ્યમંત્રીને ટ્વીટ કર્યું, પાણી નહીં તો 21 માર્ચે જલ્દ આંદોલન કરશે. દિયોદર સહિત બનાસકાંઠા જિલ્લાના સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા લઈને ખેડૂત આગેવાને ગુજરાતના મુખ્યમંત્રીને ટ્વીટ કર્યું છે. ગુજરાત દ્વારા ખેડૂતો માટે નર્મદા કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી છે તો બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ કેનાલમાં કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશનથી 6 પંપિંગમાં પાણી છોડવા માંગ કરી છે. સુજલામ સુફલામ કેનાલમાં અધિકારીઓ અને સરકાર દ્વારા તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો હજારો ખેડૂતો સાથે ચાંગા પંપિંગ સ્ટેશને ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે એવો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને ટ્વીટ કર્યું છે. ખેડૂત આગેવાન દ્વારા બનાસકાંઠાના દિયોદર, કાંકરેજ, લાખણી, થરાદ, ડીસા, ભીલડી, સુજલામ સુફલામ કમાન્ડ એરિયાની કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવા ખેડૂત આગેવાનોએ માંગ કરી. જો પાણી છોડવામાં નહીં આવે તો 21 માર્ચે બપોરે 12 વાગે હજારો ખેડૂતો સાથે ધરણા ઉપર ઉતરવું પડશે. બનાસકાંઠાના ખેડૂતો વતી સરકાર શ્રીને નમ્ર વિનંતી કે જેવી રીતે નર્મદા કમાન્ડ એરિયાની અંદર પાણી આપવાની વાત કરી છે, એવી રીતે અમારી સુજલામ સુફલામમાં પણ 4 પંપિંગ સ્ટેશનથી 6 પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં પાણી નાખે અને અમારા વિસ્તારના તળાવો ભરે, કારણ કે અમારે બનાસકાંઠાની અંદર ભૂગર્ભજળ ખતમ થઈ ગયેલું છે. અને ને કરવામાં આવે તો 21-3-2022ના સોમવારના બપોરના 12 વાગે હજારો ખેડૂતો 4 પંપિંગ સ્ટેશન ઉપર ધરણા ઉપર બેસે
અને આની તમામ જવાબદારી આજની બેઠેલી સરકારની રહેશે અને આનું પરિણામ આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. એટલે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક 14 પંપિંગ સ્ટેશને 6 પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામાં પાણી નાખે એવી મારી નમ્ર વિનંતી છે. બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનિજ વિભાગે ઓવરલોડ કપચી ભરેલા 3 ડમ્પર જપ્ત કર્યા. ભૂસ્તર શાસ્ત્રી શ્રીની કચેરી બનાસકાંઠાની તપાસ ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જે અન્વય ધણિયાના અંબાજી હાઈવે પર ખાનગી રાહે જઈ 2 ડમ્પર ટ્રક રોકાવી તેમની પાસે રોયલ્ટી પાસ કરતા વધુ બિલ્ડિંગ સ્ટોન ખનિજ જણાય આવતા સદર વાહનો જપ્ત કર્યા, જે 2 વાહનના નંબર GJ08AU2768, GJ08AU3364, જેને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ ખાતે રાખવામાં આવેલ, તેમજ પાલનપુર એરોમા સર્કલ પર વાહન નંબર GJ08AU7488માં ઓવરલોડ બિલ્ડિંગ સ્ટોન ખનિજ ભરેલ જણાય આવતા તપાસ ટીમ દ્વારા વાહનને રોકવાનો પ્રયાસ કરેલ, પરંતુ વાહન પાલનપુરથી ડીસા હાઈવે પર ભાગી ગયેલ. તપાસ ટીમે વાહનનો પીછો કરી વારંવાર રોકવાના પ્રયાસ કરેલ, પરંતુ વાહન ઊભું રાખેલ ન હતું, જેથી તપાસ ટીમ દ્વારા ડીસા સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદ માંગતા સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા વોચ ગોઠવી સદર વાહન રોકાવી આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનિજ વિભાગને સોંપેલ. તપાસ ટીમ દ્વારા સદર વાહન સીઝ કરી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે રાખેલ છે. આમ કુલ 3 વાહનો પકડીને 90 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી. હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ભારે ઉત્સાહથી મનાવવામાં આવતો હોય છે, પરંતુ બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલ છે એક એવું ગામ જ્યાં નથી મનાવાતી હોળી. આ ગામમાં હોળીનો દિવસ ફેરવાઈ જાય છે માતમમાં. આખરે કેમ, જુઓ અમારા આ રિપોર્ટમાં. આ છે બનાસકાંઠાના ડીસા તાલુકાનું રામસણ ગામ. સમગ્ર દેશમાં જ્યાં હોળીના દિવસે હોળી પ્રગટાવી ઉલ્લાસ સાથે હોળીના પર્વની ઉજવણી કરાય છે, ત્યારે ડીસા તાલુકાના આ રામસણ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોકો હોળીનો પર્વ ઉજવતા જ નથી. આ એ જ સ્થળ છે જ્યાં આજથી 200 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવતી હતી. વર્ષો પહેલા હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી હતી અને તે આગમાં ગામના અનેક ઘરો બળીને રાખ થઈ ગયા હતા. તે બાદ ફરી 2 વાર હોળી મનાવવામાં આવી ત્યારે ફરી ગામમાં આગ લાગતા આમ 3-3 વાર હોલિકા દહન કરવાથી ગામમાં ભયંકર આગ લાગતા ગામના વડીલોએ હોળીમાં નહીં મનાવવાનું નક્કી કરતા વર્ષોથી રામસર ગામમાં હોળી સુરક્ષાને લઈ ધ્યાને લઈ હોળી મનાવવામાં આવતી નથી. અસત્ય પર સત્યની જીતના પ્રતીક સમાન હોળીના આ પર્વમાં હોળિકા દહનનું વિશેષ મહત્વ છે. રાજા હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકાને અમર ચુંડલી સાથે પ્રહલાદને આગમાં બેસાડી પ્રહલાદની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો, પરંતુ આગમાં બેસતાની હોળિકાની અમર ચુંડલી પ્રહલાદ પર આવી ગઈ. આમ પ્રહલાદ આગથી બચી ગયો અને તેની જગ્યાએ હોલિકા દહન થયું. આમ સત્ય અને અસત્યના આ જંગમાં સત્યનો વિજય થતા આ યાદમાં દર વર્ષે હોળી દહનનો પર્વ દેશભરમાં ઉજવાય છે. જોકે રામસણ ગામમાં સુરક્ષાના કારણે લોકો હોળી પ્રગટાવતા જ નથી અને ગ્રામજનો વડલાઓના આ નિર્ણયને બિરદાવે છે. રામસણ ગામની દંતકથાની વાત કરવામાં આવે તો રાજા રજવાડાઓના સમયમાં ગામમાં હોળીના દિવસે ઋષિમુનિનું રાજા દ્વારા અપમાન કરવામાં આવતા ઋષિમુનિએ શાપ આપેલ કે જ્યારે જ્યારે આ ગામમાં હોળીના તહેવાર મનાવવામાં આવશે ત્યારે ત્યારે હોલિકાની આગ પૂરા ગામની ચપેટમાં લેશે. આ શ્રાપ બાદ 3 વાર ગામમાં ભયંકર આગ લાગતા ગામ લોકો ત્યારબાદ આજ દિન સુધી હોળી મનાવતા નથી. હોળીના દિવસે ગામ લોકો પોતાના બાળકોને ઢોળડીનામાં ખજૂર અને પતાસા વેચી હોળીની ઉજવણી કરે છે. આજના યુગમાં જ્યાં હોળીના ઉલ્લાસમાં લોકો ભાન ભૂલી જોખમ વોરતા હોય છે ત્યારે ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને લઈ રામસણ ગામે કરેલી પહેલ એ અન્ય ગામોએ પણ અપનાવી જોઈએ, તે સમયની માંગ છે. બનાસકાંઠાનું ડીસા તાલુકાનું રામસણ ગામ છે અને 200-250 વર્ષ પહેલાં અહીંયા હોળી પ્રગટાવી હતી અને ગામમાં આગ લાગી હતી. પછી ગામવાળા ભેગા થઈને વરી હોળી પ્રગટાવી તો પાછી અમારી ઓભરણની અંદર ઘરે ઘરે આગ લાગી જાય છે. એના કારણથી ગામવાળાએ વિચાર કરીને હોળીનું પછી આયોજન બંધ રાખી દીધું. હોળી અમારે રામનો વાસો છે, હોળી પ્રગટાવતા નથી અને હોળી પ્રગટાવતા ગામને અગ્નિ લાગે ફરી અને પહેલાં જળાઈ હતી 2 ભાગ થઈ ગયા હતા, હવે જળાવતા નહીં, રામનો વાસો છે અમારા ગામ. હોળી આગ લાગવાથી હોળી મનાવતા જ નથી 200 વર્ષથી, બરાબર. ધૂપ ધુવાળો કરો, બાકીનું હોળી ગામને નક્કી કર્યું કે હોળી મનાવી જ નહીં એમ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.